विंडोज शू छे जानता पहले आपने ख्याल होवो जरूरी छे के ऑपरेटिंग सीस्टम कोने कहेवाय छे। કમ્પ્યુટરનું સંચાલન કરવા માટે જરૂરી પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે, એટલે કે આઉટપુટ આપવા માટે કમ્પ્યુટર શું કરે છે, પ્રોગ્રામ મુજબ ડેટા પ્રોસેસ કરે છે અને કોઈ પણ ડેટા પ્રોસેસ કરવા માટે કમ્પ્યુટરને હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂર પડે છે। ફોર એક્ઝામ્પલ, જો તમારે કોઈ નોટપેડમાં કોઈ વસ્તુ ટાઈપ કરવી છે તો તમારે હાર્ડવેરની પણ જરૂર પડે છે, મતલબ કે નોટપેડ સોફ્ટ અને સોફ્ટવેરની પણ જરૂર પડે છે। હાર્ડવેર મતલબ કે કીબોર્ડ હશે તો તમે ટાઈપ કરી શકશો અને જો સોફ્ટવેર હશે તો તમે એનો કોઈ પણ ડેટા પ્રોસેસિંગ કરી શકો છો। એટલે કે આઉટપુટ આપવા માટે કમ્પ્યુટર શું કરે છે, પ્રોગ્રામ મુજબ ડેટા પ્રોસેસ કરે છે, પણ ખરેખર કમ્પ્યુટરનું સંચાલન કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે। તો જુઓ, ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવ્યા પછી સીપીયુ તે ડેટા મેમરીને મોકલે છે, ત્યારબાદ સીપીયુ શું કરે છે તો મેમરી પાસેથી ડેટા મેળવીને આઉટપુટ તૈયાર કરવા માટે પ્રોસેસ કરે છે અને સ્ટોર કરવા માટે આઉટપુટ મેમરીને મોકલાય છે। પછી સીપીયુ મેમરીમાંથી માહિતીને આઉટપુટ ડિવાઇસ કે સ્ટોરેજ ડિવાઇસને મોકલવા માટે શું કરે છે, જરૂરી સૂચનાઓ આપે છે। હવે કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કોના દ્વારા કરવામાં આવે છે, સીપીયુ દ્વારા કરવામાં આવે છે। એટલે કે કમ્પ્યુટરમાં કોઈ પણ કાર્ય થાય છે એ બધું જ કાર્ય સીપીયુ દ્વારા કરવામાં આવે છે। પરંતુ સીપીયુને ખબર ક્યાંથી પડે કે શું કરવાનું છે, ક્યારે તે કરવાનું છે ને કેવી રીતે કરવાનું છે? તો સીપીયુને તેના કાર્ય કરવા માટે મદદ કરતા વિશેષ પ્રોગ્રામ હોય છે। એટલે કે જુઓ, કમ્પ્યુટરનું સંચાલન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે। ફોર એક્ઝામ્પલ, ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે વિન્ડોઝ 7, XP, વિન્ડોઝ વિસ્ટા 10, એ બધું શું છે, ઓપરેટિંગ સિસ્ટમ છે। જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરશો ત્યારે જે એક માઇક્રોસોફ્ટ વિન્ડોઝ લખીને નીચે એક પ્રોસેસ થતી હોય તો એક પ્રકારની શું છે, ઓપરેટિંગ સિસ્ટમ છે। તો તમે ઈચ્છો છો તે પ્રમાણે કમ્પ્યુટરને બધા કાર્ય કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ મંજૂરી આપે છે। કમ્પ્યુટરની મેમરીમાં ડેટા સ્ટોર કરવા માટે તેમજ પાછો મેળવવાની પ્રક્રિયાનું તે શું કરે છે, સંચાલન કરે છે, અને ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરનું એ મેનેજમેન્ટ કરે છે કે તે કઈ રીતે કાર્ય કરશે। તો જુઓ, હવે આપેલું છે યુઝર ઇન્ટરફેસ, કે યુઝર ઇન્ટરફેસ શું છે, તો કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા કમ્પ્યુટર પાસેથી કામ લઈ શકે છે, આ માધ્યમને શું કહે છે, યુઝર ઇન્ટરફેસ કહે છે। એટલે કે યુઝર ઇન્ટરફેસના બે પ્રકાર આપેલા છે, પહેલું આપેલું છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને બીજું આપેલું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। તો યુઝર ઇન્ટરફેસ કોને કહે છે, તો કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા કમ્પ્યુટર પાસેથી કામ લઈ શકે છે, તો આ માધ્યમને યુઝર ઇન્ટરફેસ કહે। યુઝર ઇન્ટરફેસના બે પ્રકાર આપેલા છે, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને બીજું આપેલું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। તો ચાલો આજે આપણે જોઈએ કમાન્ડ લાઇનના બે ઇન્ટરફેસ જોવાના છે। હવે જુઓ, પહેલું આપેલું છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ। તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં કમ્પ્યુટરને સૂચના આપવા માટે લખાણ આધારિત કમાન્ડ ટાઈપ કરવા પડે છે। તો જુઓ, કોઈ પણ યુઝર ઇન્ટરફેસ છે, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે, તો કમ્પ્યુટરને તમારે કોઈ પણ સૂચના આપવી છે તો સૂચના આપવા માટે તમારે શું કરવું પડે છે, તેના કમાન્ડને ટાઈપ કરવા પડે છે। જ્યારે તમે કમાન્ડ ટાઈપ કરશો તો જ તે સમજી શકે છે ઇન્ટરફેસ। તો આ કમાન્ડનો સમૂહ પૂર્વ નિયોજિત હોય છે, મતલબ કે આપણને પહેલેથી ખ્યાલ હોવો જોઈએ કે મારે આ સૂચના આપવાની છે તો એના માટે મારે આ કમાન્ડ ટાઈપ કરવા પડશે, મતલબ કે આપણે પહેલેથી પ્રિપેર રહેવું પડે છે। અને તેમનું એક નિશ્ચિત બંધારણ હોય છે કે કઈ રીતે આપણે કમાન્ડ ટાઈપ કરવાના હોય છે, જે પ્રક્રિયા કરીને આઉટપુટ મેળવવાનો હોય તે પ્રક્રિયાનો આ કમાન્ડ શું કરે છે, નિર્દેશ કરે છે। એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો ઉપયોગ સરળ નથી, કારણ કે ઉપયોગ કરનારે માત્ર કમાન્ડ નહીં પણ તેને લગતા બધા નિયમો પણ યાદ રાખવા પડે છે। ઓબ્વિયસલી દીકરા, કે જુઓ, જસ્ટ કમાન્ડ જ ટાઈપ નથી કરવાના હોતા, મતલબ કે આપણે એમાં કોઈ એરર ના આવે, મિસ્ટેક ના આવે, એના શું નિયમો છે એ બધી વસ્તુ આપણે જાણવી જરૂરી છે। જો ટાઈપ કરવામાં એકાદ ભૂલ થઈ ગઈ હોય તો ડોઝ તે કમાન્ડ સમજી શકતો નથી। ડોઝ એટલે કે તમે જ્યારે કોઈ પણ કમાન્ડ ટાઈપ કરો છો, જો તમારાથી એક પણ ભૂલ, સિમ્પલી નાની પણ મિસ્ટેક થશે તો ડોઝ કમાન્ડ સમજી શકતું નથી। આથી તેને જે કામ કરવાનું કહ્યું હોય એ તેનાથી થઈ શકતું નથી। હવે સેકન્ડ આપેલું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ।
આજકાલ મોટાભાગના કોમ્પ્યુટરમાં ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ હોય છે, મતલબ કે જીયુઆઈ. આ સિસ્ટમમાં સ્ક્રીન પરના ચિત્રો કે ગ્રાફિક્સ પર આ સિસ્ટમમાં શું કરવામાં આવે છે, સ્ક્રીન પરના ચિત્રો કે ગ્રાફિક્સ પર માઉસ વડે ક્લિક કરીને કોમ્પ્યુટરને સૂચનાઓ આપવાની હોય છે. અને આથી જીયુઆઈમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ કમાન્ડ યાદ રાખવા પડતા નથી. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં એ તમારે કોઈ કમાન્ડ ટાઈપ કરવાના થતા નથી. જસ્ટ સિમ્પલી કોમ્પ્યુટરમાં તમને જે કોઈ પણ વસ્તુ દેખાય છે, ગ્રાફિક્સ દેખાય છે, એના ઉપર ક્લિક કરીને તમારે સૂચના આપવાની હોય છે. એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં બહુ જ ભૂલ થતી નથી, કારણ કે પહેલાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં આપણે શું કરવાનું હોય છે, ટાઈપ કરવાના હોય છે. ટાઈપ કરવાના હોવાથી આપણે મિસ્ટેક કરી શકીએ છીએ. હવે એટલે કે કમાન્ડ કોઈ પણ યાદ રાખવા પડતા નથી. કોઈ પણ કામ કરવા માટે તમારે પસંદગીના ટૂલ્સ કે કમાન્ડ અથવા તેના સંબંધિત બટન કે સ્ક્રીન પરના આઇકોન પર માત્ર ક્લિક કરવાનું રહે છે. કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમે ખૂબ પ્રચલિત ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે. શું કામ ખૂબ જ પ્રચલિત? કારણ કે કમાન્ડને કોઈ યાદ રાખવાના નથી, અને સિમ્પલી માહિતીને આપણે શું કરવાની હોય છે, સૂચના આપવા માટે તમારે ક્લિક કરવાનું હોય છે કમ્પ્યુટરમાં ડેટા આપ્યા હોય. હવે આપેલું છે ડેસ્કટોપ, કે ડેસ્કટોપ કોને કહેવાય તમે જાણો છો, કરો ત્યારે તમે ડેસ્કટોપનો યુઝ કરી શકો છો. તો કોમ્પ્યુટરની સ્વિચ ચાલુ કરો અને વિન્ડોઝ ચાલુ થવા માટે એટલે બૂટ થવા માટે બુટિંગ થોડી સેકન્ડ તમે રાહ જુઓ છો. હવે રોમમાં કાર્ય શરૂ કરવા માટે સીપીયુ સૂચના આપે છે, તે પ્રક્રિયાને બુટિંગ કહે છે. શું કહે છે દીકરા? બુટિંગ કહે છે. એટલે કે જો જ્યારે તમે કોમ્પ્યુટરમાં સ્વિચ ચાલુ કરો છો અને વિન્ડોઝ ચાલુ થવા માટે એટલે કે બૂટ થવા માટે કોમ્પ્યુટર ચાલુ થાય તેને શું કહેવાય છે, બુટિંગ થાય છે. બુટિંગ થવા માટે થોડી સેકન્ડની તમે રાહ જુઓ છો અને રોમ કાર્ય શરૂ કરવા માટે સીપીયુને સૂચના આપો છો. હવે એ જે સૂચના આપો છો તો તે બધી જે પ્રોસેસ થાય છે, પ્રક્રિયા થાય છે, તેને બુટિંગ કહે છે. જ્યારે કોમ્પ્યુટર સ્ટાર્ટ કરશો ને ત્યારે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ લખીને આવશે અને નીચે એક આડી પટ્ટી હશે અને એમાં ત્રણ ટપકા હશે. એ શું થતા હશે? સ્ક્રોલિંગ થતા હશે, ફરતા હશે. તો એ પ્રક્રિયાને તમે શું કહો છો દીકરા? બુટિંગ કહો છો. તો તમે વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન જોશો તેને શું કહે છે? ડેસ્કટોપ કહે છે. તો જુઓ નીચે આપણને આ જે સ્ક્રીન આપેલી છે આને તમે શું કહી શકો છો? ડેસ્કટોપ કહી શકો છો. હવે આ જે બધા આપણને આઇકોન્સ આપેલા છે, આ બધા જે આપણને આપેલા છે એને તમે શું કહો છો? આઇકોન કહો છો. ઇંગ્લિશમાં આઇકોન. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે કે જે તમને આ જે સૂચનાઓ આપેલી છે, જે તમને નાના ચિત્ર સ્વરૂપે દેખાય છે તેને તમે શું કહો છો? આઇકોન. હવે જુઓ આ જે છે એ સ્ટાર્ટ બટન છે, આ પટ્ટી આપેલી છે આખી, તેને તમે શું કહી શકો છો? ટાસ્ક બાર. આ જે છે એ નોટિફિકેશન એરિયા છે, કે તમને ત્યાં બધી ટાઈમ બતાવશે કે કોઈ પણ કોમ્પ્યુટરમાં નોટિફિકેશન પ્રોસેસ હશે તે તમને તે જગ્યાએ બતાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે આ જે સ્ક્રીન છે એ તમે સારી રીતે જોઈ જ હશે. તો ચલો ફર્સ્ટ આપેલું છે આઇકોન્સ, એટલે ડેસ્કટોપ પરના નાના ચિત્રોને શું કહે છે? આઇકોન્સ કહે છે. અલગ અલગ કોમ્પ્યુટરના ડેસ્કટોપ ઉપર અલગ અલગ આઇકોન્સના સમૂહ હોઈ શકે છે. એટલે કે વિન્ડોઝમાં દરેક પ્રોગ્રામ માટે એક આઇકોન હોવો જરૂરી છે અને આ આઇકોન નીચે પ્રોગ્રામનું નામ લખેલું હોય છે. આઇકોન નીચે પ્રોગ્રામનું શું લખેલું હોય છે? નામ લખેલું હોય છે. તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો આ જે પ્રોગ્રામ છે, નાનું ચિત્ર છે, એ રિસાયકલ બિન છે, તો તેને નીચે પ્રોગ્રામનું નામ લખેલું છે. એ જ રીતે પ્રોગ્રામનો સિમ્બોલ હોય ને નીચે શું લખ્યું હોય? નામ લખેલું હોય, તેને તમે શું કહો છો? આઇકન્સ કહો છો. સેકન્ડ આપેલું છે ટાસ્ક બાર. તો ડેસ્કટોપ નીચેના ભાગમાં આડી ભાગમાં દેખાતી આડી પટ્ટીને શું કહે છે? ટાસ્ક બાર કહે છે. તો જુઓ આ જે પટ્ટી છે, આખી જાડી પટ્ટી, તેને શું કહે છે? ટાસ્ક બાર કહેવામાં આવે છે. હવે ટાસ્ક બારની ડાબી બાજુએ આપણને સ્ટાર્ટ બટન આપેલું હોય છે, જે હમણાં આપણે જોઈ ગયા. ડાબી બાજુ બટને સ્ટાર્ટ બટન આપેલું છે. વિન્ડોઝમાં મોટા ભાગના પ્રોગ્રામ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાથી શું થાય છે? શરૂ થઈ શકે છે. જ્યારે તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો ત્યારે તમને વિન્ડોઝમાંના વિવિધ પ્રોગ્રામ ધરાવતું પોપઅપ મેનુ જોવા મળશે અને ટાસ્ક બારની જમણી બાજુએ આપણને શું આપેલું છે? નોટિફિકેશન એરિયા. તે કમ્પ્યુટરની બેટરી, અવાજનું સ્તર વગેરે દર્શાવે છે અને નોટિફિકેશનની જમણી બાજુના છેડે ઘડિયાળ, તમે ટાઈમ
टाइम જોઈ શકો છો અને તારીખ પણ બતાવે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે કે આપણે વિન્ડોઝમાં માઉસનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ। ઓકે થેન્ક યુ।